લોકડાઉન થીનો પ્રારંભ રાજકોટ માટે ભારોભાર ચિંતા પ્રેરક રહ્યો છે। ગુજરાત બહારના શ્રમિકોને વતન જવાની સૈદ્ધાંતિક છૂટ આપી દઈને સરકાર તો સંતોષ માની લીધો, પરંતુ તમને મજૂરી આપવાની માંડીને વાહન વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય ચકાસણી કરવા અને જેતે રાજ્ય તરફ મોકલી દેવામાં રાજકોટનું સરકારી તંત્ર ટૂંકું પડી રહ્યું છે। આજે કલેક્ટર કચેરી ખાતે 2-2.5 હજાર પરપ્રાંતી લોકો વતન જવા દેવાની મંજૂરી માંગવા ખસી આવતા સતત 3 કલાક અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો। ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ વગેરે રાજ્યોના આ શ્રમિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનામાંથી અનેકના માલિક એવા કામદારોએ તેમને વેતન આપવાનું બંધ કરી દીધું છે અને ભોજન પણ પૂરું નથી મળતું, તેમની પાસે પૈસા ખૂટી ગયા છે। અહીં રહીને હેરાન થવા કરતા વતન જતા રહેવું જ વધુ ઠીક લાગે છે। ગુજરાત બહાર જવા માંગતા લોકોની અરજીઓ માત્ર ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ ઉપર સ્વીકારતી હોવા છતાં આટલો મોટો ધસારો ખાડવાનું અશક્ય જણાતા અધિકારીઓએ 12 જેટલા કર્મચારીઓને ફોર્મ સાથે બહાર બેસાડી દઈ અરજદારોના નામ, સરનામા, આધાર કાર્ડ વગેરે સહિતની અરજીઓ સ્વીકારવા માંડી હતી। પરપ્રાંતિઓ શહેરના ખૂણે ખૂણેથી અને આસપાસના વિસ્તારોમાંથી પોલીસના અનેક ચેકિંગ પોઈન્ટ ભેદીને આટલી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી કઈ રીતે શક્ય એ પ્રશ્નો નિરુત્તર રહ્યો હતો। શ્રફ રોડની ગલીઓમાં પણ મજૂરોનું કિદિયાનું ઉભરાઈ રહ્યું હતું। અમુક લોકો તો દરવાજા વંડી કૂદીને કલેક્ટર કચેરીમાં પ્રવેશ ગયા હતા। આજે મોડી બપોર સુધીમાં આવી 2.5 હજારથી વધુ અરજીના ફોર્મ આવી પડતા તેમની ઓનલાઈન એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી તથા જે તે મામલતદાર કચેરી ખાતે પણ તેમના વિસ્તારમાંથી વતન જવા ઈચ્છુકોની રાજ્યવાર સંખ્યા અલગ અલગ તૈયાર કરવા સૂચના અપાઈ હતી। શહેરના પ્રાંત અધિકારીની કચેરી ખાતે પણ આજે 1 જ દિવસમાં આવી 400 અરજી આવી ગઈ હતી। તો પ્રાંત 2ના અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર તેમને વિસ્તારની જ નહીં પરંતુ કુલ મળીને 3 હજાર જેટલી અરજીઓ આવી પડતા કોને કેવી રીતે રવાના કરવા તેની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। તમામને મોકલતા પહેલા તેમની આરોગ્ય ચકાસણી ફરજિયાત કરાશે।